ग्रेड पे अने अन्य मांगणीओ ने लईने पोलीस कर्मचारीओनी रजूआत अने कर्मचारीओ युनियनोनी रजूआत ने कोंग्रेसे समर्थन आप्युं छे। आ संबंधमां कोंग्रेस आणंदना जिला कलेक्टर आवेदन पत्र आप्युं हतुं। आणंदना धारासभ्य कांतिभाई सोढा परमार, जिला प्रमुख महेन्द्रसिंह युवा कोंग्रेसना राष्ट्रीय सचिव डॉक्टर पलक वर्मा, तालुका प्रमुख यशपालसिंह सोलंकी सहित तमाम कोंग्रेसी वरिष्ठ नेताओ अने कोंग्रेसना अग्रणी गुरुवारना दिवसे जिला कलेक्टर कचेरी खाते पहोंच्या हता अने आवेदन पत्र आपीने पोलीस मांगणीने टेको आप्यो हतो। पोलीस कर्मचारीओना ग्रेड पे तथा भथ्था जे वर्ष जूना छे जेमां सत्वरे सुधारो करी वधारानी रजूआत करी हती। फरजना समयना कलाको नियत करवा माटेनी पण मांगणी करी हती। बीजी बाजु पोलीस कर्मचारीओना परिवारना सभ्योए पोलीस क्वार्टर पासे देखावो करी थाळी वगाड़ी अने बेनरो साथे उग्र सूचार कर्या हता। देखावो वेळा फरज बजावता पोलीस कर्मचारीओ साथे साप्ताहिक बोलाचाली करी हती। ત્યારબાદ પરિવારના સભ્યોએ જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી જઈને રજૂઆત કરી હતી। આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ગુજરાત પોલીસના પે ગ્રે વધારવા માટે, એમાં સુધારા કરવા માટે જ્યારે આખા ગુજરાતની અંદર એનું આંદોલન કર્મચારીઓ ચલાવી રહ્યા છે ત્યારે આણંદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા, આણંદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે સૌ કાર્યકરો સાથે મળી અને જે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે કે માન્ય મુખ્યમંત્રીશ્રી સુધી પહોંચાડે કે જે પોલીસ કર્મચારીઓનું શોષણ થઈ રહ્યું છે, જેમને SSI પોલીસ કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલ જેમના જે પે ગ્રેડો જૂના છે અને નવામાં 4236 અને 2800 થાય અને એમનું પગાર ધોરણ સારો મળે, એમને જે ભથ્થો આપવામાં આવતો નથી, એમને જે વાહનની સગવડતા આપવામાં આવતી નથી, આખો દિવસ કામ કરવાની સાથે 8 કલાકની કામ કરવાની સાથે સાથે એ ગમે તેટલા વધારે કામ કરે છે પણ એમને પગાર આપવામાં આવતો નથી, તો એને 8 કલાક ઉપરાંત જો પણ પગાર આપવામાં આવે, PSI જેવા વ્યક્તિઓને વધારેમાં વધારે કામ કરવાનું થાય છે, રજાઓ મળતી નથી તો એને પણ એનો વધારાનો પગાર આપવામાં આવે, એમની સગવડતાઓ આપવામાં આવે, જ્યારે કર્મચારીઓની એમની જે બદલી થાય છે એમાં સુનિશ્ચિત કરવામાં આવે કે ક્યારે એની બદલી થાય, કારણ કે પોલીસ પરિવારના જવાનો જે સારું કામ કરી અને જે રક્ષણ કરે છે લોકોનું અને એ સતત કામ કરે છે ત્યારે એમની અવારનવાર બદલીઓ થાય તો એમનો પોલીસનો પરિવાર, એમના બાળકોનું ભણતર, ભાવિ એ બધાનું એની અંદર બગડે છે, જેના કારણે એમાં ફિટ ક્યારે બદલી થાય, પછી જ્યારે અમને કંઈક રાજકીય ભોગ બને, કોઈનું ખોટી રીતે એ લોકો સસ્પેન્ડ થાય તો કેટલા દિવસે પછી એમને પાછા સુનિશ્ચિત કરવા, એના માટેની પણ એમને એક સુનિશ્ચિત કરવામાં આવે, ઉચ્ચક વેતનથી જે એમનું શોષણ કરવામાં આવે છે તેને બદલે સરકારના 7મા પગાર ધોરણ મુજબ એમને પગાર આપવામાં આવે, આવી બધી માંગણીઓ જે પોલીસ વિભાગના જવાનો લઈને બેઠા છે એની સાથે અમે સૂર પુરાવીએ છીએ અને આની અંદર સુધારા વધારા થાય અને એમને એમનો લાભ મળે એના માટે આણંદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। હું પોલીસ પરિવારમાંથી PSI અને રિટાયર થયેલો છું। બરાબર, પોલીસની જે હાલ માંગણીનું આંદોલન ચાલી રહ્યું છે એમાં પોલીસ પરિવાર તરફથી અમારું પૂરેપૂરું સમર્થન છે। પોલીસને એના ગ્રેડ પે જે માંગણી છે એ બરાબર વ્યાજબી છે, વર્ષો જૂનો એનો જે ભથ્થાઓ છે એ બી જૂના જ છે, એમાં કોઈ સાયકલ એલાઉન્સ 20 રૂપિયા, વોશિંગ એલાઉન્સ 25 રૂપિયા, બીજે જૂના ભથ્થા છે એ બી આપવામાં આવતા નથી અને બધા ખાતા કરતાં તમામ આખા ભારત દેશના જે રાજ્યો છે એ રાજ્યોના કરતાં બી ગુજરાતમાં પોલીસનો ગ્રેડ પે ઓછો છે, એ બધું જાહેર થયેલું છે। એટલે પોલીસ જે માંગણી કરી, પોલીસ પરિવાર જે માંગણી કરી રહ્યો છે, પોલીસ નહીં કે પોલીસ એ શું ને શિસ્તબદ્ધ ખાતું છે, એટલે શિસ્તના કારણે એમને હેરાન કરવામાં, બદલી રીતે બીજી રીતે કોઈ બી રીતે હેરાન કરવામાં, એટલે પોલીસનું યુનિયન નથી એટલે કોઈ માંગણી કરી શકે એમ નથી, પરંતુ હાલમાં જે પોલીસ પરિવાર તરફથી આંદોલન ચલાવી રહ્યા છે એ માંગણી છે, એમની વ્યાજબી છે અને માંગણી સ્વીકારવામાં આવે એવું ગુજરાત ગવર્મેન્ટને હું, મારી માંગણી છે કે એમને સ્વીકારે તો આ આંદોલન જે ચાલુ છે એ આંદોલન સ્થાયી થાય।